જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સાગાવારા ગામે એક દુકાનદારને ત્યાં ઠંડા પીણાની બોટલમાં ઝેરી જંતુ દેખાયું છે। પાન મસાલા તેમજ ઠંડા પીણાની દુકાન ચલાવતા ભરતભાઈ માલમને ત્યાં પોતાના દીકરાનો બર્થડે હોય અને બર્થડેમાં આવેલા મહેમાનોને ઠંડુ પીવડાવવામાં આવ્યું હતું। તેમાં ગામના એક બે વર્ષના બાળકને ફ્રૂટીની બોટલ પીવડાવી હતી, જ્યારે બોટલ પીધા બાદ બાળકને થોડી વારમાં ઝાડા અને ઉલટી થવા માંડતા બધા લોકો પરેશાન થયા હતા। જ્યારે બાળકને આયુર્વેદિક ઉપચાર કરતાં બાળક સ્વસ્થ થયું હતું, ત્યારે દુકાન માલિકને શંકા જતાં પોતાની દુકાનમાં પડેલી અન્ય બોટલના બંસ ચેક કરતા એક બોટલમાં ઝેરી જંતુ હોવાનું દેખાયું હતું। જ્યારે તે બોટલ સીલબંધ જ રહેવા દીધી હતી અને કંપનીને જાણ કરી હતી, પરંતુ કંપની દ્વારા યોગ્ય ઉત્તર ન આપવામાં આવ્યો હતો। સાથે સાથે કંપનીની બોટલ પણ દ્રશ્યમાં દેખાઈ રહી છે અને જેમાં ઝેરી જંતુ જેવું પાણી દેખાઈ રહ્યું છે, ત્યારે દુકાન માલિક તેમજ ભોગ બનનારના પિતા દ્વારા જણાવ્યું કે જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય ઘટના ન ઘટે। બોટલ પીતા માત્ર ઝાડા ઉલટી જેવા લક્ષણો દેખાયા હતા, જ્યારે તે બોટલમાં માત્ર પ્રવાહી જ હતું, જ્યારે અન્ય બોટલમાં ઝેરી જંતુ હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે। જો આ જંતુ વધુ ઝેરી હોય તો જીવ જવાનું પણ જોખમ થઈ શકે છે। ત્યારે સવાલ એ થયો છે કે આટલી મોટી કંપની અને આટલી બેજવાબદાર કેમ? શું કંપનીમાં આવી જ લોલમલોલ ચાલે છે? માર્કેટમાં આવતી કંપની આ રીતે જ લોકોને આરોગ્ય સાથે છેડા કરે છે, આમાં કોઈનો જીવ પણ જાય તો એનું જવાબદાર કોણ? જીતુ પરમાર, જેડેસ ટીવી, માંગરોળ। કાલે ભાઈના ઘરે, ભરતભાઈના ઘરે છોકરાનો બર્થડે પાર્ટી હતી, એમાં મારો છોકરો પણ આવેલો। એનાથી સોળા પાયેલી છોકરાને તો ઝાડા ઉલટીને થયા, એટલે ભરતભાઈએ જોયેલું સોળામાં કે અમે શું કંઈ પ્રોબ્લેમ નથી ને, તો એક સોળામાં ચીપકલી જેવું નીકળ્યું એવું દેખાણું, એટલે છોકરાને પછી અમે આયુર્વેદિક ઉપચાર કર્યા, એટલે કંઈ વાંધો ન થયો, આમ બંધ થઈ ગયા ઝાડા ઉલટી ને એવું। બીજા માટે પણ બીજા માટે ન થાય એવી તકેદારી રાખે। આમાં જે લોકો જવાબદાર હોય એવી કાયદેસર કાર્યવાહી કરે।